મળ્યો અવાજ. નોબત હવે YouTube પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 26 નવેમ્બર, મંગળવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મહારાષ્ટ્રના રાજકારણમાં આજે ફરી બાજી પલટી ગઈ છે. સુપ્રીમ કોર્ટે ફડણવીસ સરકારને આવતીકાલે સાંજે 5 કલાક સુધીમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો હતો. આ ચુકાદા પછી ઉપમુખ્યમંત્રી અજિત પવારે રાજીનામું આપ્યું હતું. તેમના રાજીનામા પછી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ રાજીનામું આપી દીધું છે. સુપ્રીમ કોર્ટે બહુમત પરીક્ષણ મુદ્દે પ્રોટેમ સ્પીકર નિમવા આદેશ કર્યો હતો. વિધાનસભામાં હાજરીની દ્રષ્ટિએ સૌથી વરિષ્ઠ ધારાસભ્ય પ્રોટેમ સ્પીકર બની શકે છે. ભાજપના કાલિદાસ કોલંબકરે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે. હવે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ ગઠબંધન બહુમત સાબિત કરશે. શિવસેના, એનસીપી અને કોંગ્રેસ આવતીકાલે જ શપથ ગ્રહણની માંગ કરી શકે છે. શિવસેના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી બનશે એ હવે નિશ્ચિત લાગી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રાથમિક શિક્ષકો વિવિધ પડતર માંગોને લઈને આક્રમક થયા છે. જૂની પેન્શન યોજના ફરી ચાલુ કરવાની શિક્ષકોની મુખ્ય માંગ છે. સમગ્ર મુદ્દે 30 નવેમ્બરે જિલ્લાભરના પ્રાથમિક શિક્ષકો પ્રતિક ધરણા કરશે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ મુજબ આ કાર્યક્રમ યોજાશે. કુલ 150 થી 200 શિક્ષકો ધરણા કરી તંત્રને આવેદનપત્ર પાઠવશે. આજે 26 નવેમ્બર એટલે કે ભારતનો બંધારણ દિવસ છે. જામનગર શહેર ભાજપ કાર્યાલયમાં બંધારણ દિવસની ઉજવણી થઈ હતી. શહેરના પ્રથમ નાગરિક મેયર હસમુખભાઈ જેઠવા સહિત ભાજપના નેતાઓએ બંધારણ પુસ્તકની પૂજા કરી હતી. આ પ્રસંગે ભાજપના નગરસેવકો તથા કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જામનગરમાં દિગ્જામ રેલવે ફાટક પર ઓવરબ્રિજનો પ્રોજેક્ટ મંજૂર થયો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. હાલ આ માર્ગ પરથી પાણીની લાઇન શિફ્ટ કરવાની કામગીરી ચાલી રહી છે. જામનગરના સુવરડા ગામે ગઈકાલે પરિણીતાએ પુત્ર સાથે કૂવામાં ઝંપલાવ્યું હતું. ફાયર બ્રિગેડે રસીલાબેન છૈયા નામની પરિણીતાને બચાવી લીધી હતી. તેનો 3 વર્ષનો પુત્ર શિવમનો પત્તો લાગ્યો ન હતો. ભારે શોધખોળ પછી અને જહેમત પછી કૂવામાંથી બાળકનો મૃતદેહ મળ્યો હતો. માસૂમ બાળકના કમોદથી સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાલ.